મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિકારી અને કાયદાની વિશિષ્ટ જાણકારી આપવામાં શિબિર યોજાયો હતો. મોરબી જિલ્લા ખાતે રાજકોટ પીપા દ્વારા સેમિનાર યોજી સ્વતંત્રતાના નિયમો સહિત કાયદાની વિસ્તૃત માહિતી આપી અધિકારી અધિનિયમ સત્તાધિકારોની સુવ્યવસ્થિત કામગીરી અંગેની જાણકારી અપાઈ હતી. જે સેમિનાર કલેક્ટર કચેરી સભાખંડમાં યોજાયો હતો, જેમાં જિલ્લાની જુદી જુદી કચેરીઓના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મદદનીશ એક દિવસીય તાલીમ વર્ગ સેમિનાર યોજી માહિતી આપી હતી. અધિકાર અધિનિયમ 2005ની જોગવાઈ અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી. લોક ફંડ ઓડિટના સૌરાષ્ટ્ર ઝોનના વિભાગીય નાયબ નિરીક્ષક સૌરાષ્ટ્ર ઝોનના વિભાગીય નાયબ નિરીક્ષક શૈલેષ સંગપરા એ દરેક સ્વતંત્રતાની જાહેર માહિતી આપી સંબોધન કરી જણાવ્યું હતું કે જાહેર માહિતી અંગેનો કાયદો ભારતમાં તારીખ 15/6/2005 અસ્તિત્વમાં આવ્યો, જેનું અમલીકરણ તારીખ 22/10/2005 રોજ થયેલ, જે બાદ તુરંત જ શરૂઆત થઈ હતી. તે ઉપરાંત માહિતી અધિકાર અધિનિયમ મુજબ સૌથી પહેલા કાયદો વિશ્વમાં સ્વીડન દેશમાં અમલમાં આવ્યો હતો અને સૌપ્રથમ સતયુગ વખતે ભારત દેશમાં સ્થાપના થઈ હતી. તેમજ ભગવાન શ્રી કૃષ્ણએ પણ ભાગવત ગીતામાં 4th અધ્યાયમાં 17મા શ્લોકમાં કાયદા અંગેનું માર્ગદર્શન આપ્યું છે. આમ ભારતીય નાગરિકોની અધિકારી અધિનિયમ મુજબ કાયદા તેમજ સરકાર દ્વારા કામગીરી કરવામાં આવતી હોય તો તે અંગે અને કાયદા હેઠળ ચુકાદાઓની વિસ્તૃત જાણકારી આપી હતી. અહેવાલ રજાક બુખારી, મોરબી.